ચાલુ વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મોટો ઘટાડો થયો છે. 20 વર્ષમાં પહેલી વાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષમાં 13.5 લાખ કરોડ લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ડાયરેક્ટ કલેક્શન ગત વર્ષથી પણ 10% ઓછું રહી શકે છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટવાથી સરકારની આવકમાં પણ ઘટાડો થશે. સરકારની આવકમાં ડાયરેક્ટ ટેક્સનો હિસ્સો 80% છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની સાથે જીડીપી પણ ઘટી રહ્યો છે. તો ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ચાલુ વર્ષે મોટો ઘટાડો નોંધવામાં આવી શકે છે. 20 વર્ષમાં પહેલી વાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘટાડો થશે. આ નાણાકીય વર્ષમાં 13.5 લાખ કરોડ લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો ડાયરેક્ટ ટેક્સ કલેક્શન માટે, પરંતુ ટેક્સ કલેક્શન ગત વર્ષથી પણ 10% ઓછું રહી શકે છે. તો આ મુદ્દે બધું વાતચીત કરીશું આપણી સાથે અર્થશાસ્ત્રી નિર્મલ નથવાણી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. જે સમાચાર સામે આવી રહ્યા છે કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘટાડો થઈ શકે છે અને તેના કારણે જીડીપી પણ ઘટી રહ્યું છે, કેટલી અસર થઈ શકે છે અર્થવ્યવસ્થાને? અમેરિકા અને ચીન વચ્ચે ત્યારથી ટ્રેડ વોરની શરૂઆત થઈ, ત્યારથી વિશ્વના અનેક દેશોની સાથોસાથ ભારત પર પણ એની ઘેરી અસર જોવા મળી હતી. ભારતમાં શરૂઆતના તબક્કે ઉત્પાદનમાં ઘટાડાના સમાચાર આવ્યા હતા અને ત્યારબાદ બેંકમાં એનપીએની સમસ્યાઓ ભારતમાં બહાર આવી. આવી જ રીતે કંપનીઓના નફા પણ ભારતમાં ઘટતા જતા માલુમ પડ્યા અને એટલે જ એક અગમચેતી રૂપી પગલું ભારત સરકારે ભર્યું અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો. આ ઉપરાંત જીએસટી કલેક્શન પણ, અમુક મહિનાની વાત કરીએ તો ₹1 લાખ કરોડથી ઓછું જોવા મળતું હતું, એ બાબતે પણ ભારત સરકાર સજાગ હતી. પરંતુ અત્યારે જે ઘટનાક્રમ સામે આવ્યો છે અને જે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં છેલ્લા 20 વર્ષનો સૌ પ્રથમ વખત ઘટાડો માલુમ પડ્યો છે, એ ખરેખર ગંભીર અને ચોંકાવનારી બાબત કહી શકાય. કારણ કે એના બે કારણો હોઈ શકે, એક લોકોની આવક ઘટી હોય તો પણ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘટાડો થયો હોય, અને બીજું કે લોકો કરથી ભાગતા હોય, કર ભરવાથી દૂર રહેવા માંગતા હોય તો પણ આ કલેક્શનમાં ઘટાડો નોંધાયો હોય. બંને બાબતો ચિંતાજનક કહી શકાય. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના મુદ્દે સરકારે અગાઉ જ થોડી અગમચેતી દાખવવાની જરૂર હતી. જે રીતે કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવ્યો એ જ રીતે ડાયરેક્ટ ટેક્સ પણ ઘટાડવો જરૂરી હતો સરકાર માટે. હવે સરકાર એવું કહી રહી છે કે આગામી અંદાજપત્રમાં એ અંગેની જાહેરાત થઈ શકે છે. જીડીપીની વાત કરીએ તો એ સંપૂર્ણપણે દેશની આવક પર નિર્ભર હોય છે. જે દેશની આવક થાય એ દેશ જ ખર્ચ કરવા માટે સમર્થ અને સક્ષમ રહે. સ્વાભાવિક છે કે જ્યારે જીએસટી જેવા વેરા સ્વરૂપની આવક ઘટતી હોય અને ચોંકાવનારી બાબત સ્વરૂપે જ્યારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટતું હોય ત્યારે જીડીપી ઉપર એની સ્વાભાવિક છે કે નકારાત્મક અસર દેખાય અને દેશની વિકાસ કૂચમાં બાધા દેખાય એવું બની શકે. જી બિલકુલ. તો શું લાગી રહ્યું છે સરકારે શું કરવું જોઈએ આમાંથી બહાર આવવા માટે? કોઈ વખત એવું પણ બની શકે, જે એક નૂતન પ્રયોગ હોઈ શકે, કે જો સરકાર આવકવેરાના દર ઘટાડે તો વધુ ને વધુ લોકો વેરો ભરવાનું પસંદ કરે, વેરાની ઝાળમાં રહેવાનું પસંદ કરે, ભયનો માહોલ દૂર થાય, જે ટેક્સ ટેરરિઝમ હાયર ટેક્સ રેટને કારણે જોવા મળે એમાંથી લોકોને મુક્ત કરી શકાય. જો એક વિશ્વાસનો માહોલ સર્જાય, જો એક સગવડતાનો માહોલ સર્જાય તો સુચારુ કર માળખું ગોઠવી શકાય અને વધુ ને વધુ લોકોને સ્વૈચ્છિક રીતે કર ભરતા આગળ કરી શકાય. કેમ કે લોકોને પણ પોતાની આવક શુદ્ધ રહે, વાપરવા યોગ્ય રહે એમાં રસ હોય છે. જો કરવેરાના દર હળવા હોય તો લોકો વેરો ભરવાનું પસંદ કરે, પોતાની પાસે શુદ્ધ આવક રાખવાનું પસંદ કરે અને બિંદાસ બનીને ખર્ચ કરે તો અર્થતંત્રમાં વધુ નાણું ફરતું કરી શકાય. સ્વાભાવિક છે કે કરવેરાનું માળખું જે અત્યારે થોડું ટેક્સ ટેરરિઝમ સમાન દેખાઈ રહ્યું છે એમાં લોકો પણ હળવા ઈચ્છે છે. વેરાના દર ઘટાડવાથી પણ કોઈ વખત આવક વધારી શકાતી હોય છે. જી બિલકુલ. આભાર ઝી 24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો આ મહત્વના સમાચાર ભારતની અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘટાડો નોંધાઈ શકે છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટવાથી સરકારની આવક પણ ઘટશે, જીડીપી ઉપર પણ તેની અસર થશે. સરકારની આવકમાં ડાયરેક્ટ ટેક્સનો હિસ્સો 80% છે ત્યારે સરકારની આવકમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે. તો ચાલુ વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની અંદર મોટો ઘટાડો નોંધાયો છે.